રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર યુવાનની છરીના ઘા ઝીકી હત્યાથી સનસનાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ જાગરણની રાત્રે 1:30 વાગ્યાના અરસામાં નાણાવટી ચોક પાસે આકાશ રાઠોડ નામનો શખ્સ ઊભો હતો ત્યારે રૈયા ગામનો શખ્સ નવાબ આકાશ પાસે આવ્યો હતો અને કોઈ કારણોસર બોલાચાલી થતાં નવાબ ઉશ્કેરાઈ જતાં મામલો વધુ બિચકાયો હતો અને નવાબે તેના જ મિત્રોને બોલાવી નેફામાંથી છરી કાઢી આકાશને છરીની અણીએ વીંધી નાખ્યો હતો. બાદમાં નવાબ અને તેના મિત્રો નાસી છૂટ્યા હતા. એકઠા થયેલા લોકોએ આકાશને રિક્ષામાં બેસાડી સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે આકાશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના PI ઓડેદરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવ અંગે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. શું ઘટના બની રાત્રે? એનો ભાઈ બંધ આવ્યો હતો અને એ રીતના કીધું કે ભાઈ તમારા ભાઈ છરી લાગી સિવિલ, અમે ઘરે હતા. બાકી ઘટના કોને હત્યા? કોને? આકાશ ભગવાનજીભાઈ રાઠોડ. તમારું શું થયું? નાનો ભાઈ નાણાવટી ચોક પાસે જાસલ કોમ્પ્લેક્સનું બિલ્ડિંગ છે, ત્યાં નીચે મરણ જનાર આકાશ ઉર્ફે આકલો એના મિત્રો સાથે ઊભો હતો ત્યારે આ ગામના આરોપીઓ પૈકી નવાબ ઉર્ફે શહેજાદ અને એનો મિત્ર વિનય એમને એક્ટિવા લઈને ત્યાંથી નીકળતા હતા. એક્ટિવા મરણ જનારને અડી અથડાતા જે તે વખતે બોલાચાલી થયેલી અને છૂટા પડેલી. ત્યારબાદ આરોપી નવાબે એમના અન્ય બે મિત્રો અંકિત અને ફૈઝલને ફોન કરી બોલાવી. ચારે જણા ત્યાં જગ્યાએ ભેગા થતા ફરીથી બોલાચાલી થઈ અને ઉશ્કેરાટમાં નવાબે મરણ જનાર આકાશની છરીનો ઘા મારતા એનું મૃત્યુ થયું છે. છરીના કુલ 4 ઘા મરેલા છે, છાતીના ભાગે, પીઠના ભાગે, પગમાં અને માથામાં. બનાવનું કારણ કોઈ જૂની દુશ્મનત નહીં, પણ મરણ જણા ઊભો હતો અને એમનો એક્ટિવ અથડાતા નજીવી બાબતે બોલાચાલી થયેલો. મૃતકનો ગુનાહિત ઇતિહાસ છે, અગાઉ 2014માં મર્ડરના કેસમાં હતો, એ પછી ગયા સાલમાં એમને 2 લૂંટમાં ગાંધીગ્રામ પોલીસમાં પકડવામાં આવેલો અને પાસા બી કરવામાં આવેલી એમને.